આજે આપણે હિન્દી વ્યાકરણમાં સેમ ટુમાં આપણે જે વ્યાકરણ વિભાગ આવે છે તેમાં સૌથી પહેલા આપણે એ ટોપિક છે કે સંયુક્તાક્ષર. સંયુક્તાક્ષર એટલે શું એના વિશેનું આપણે શીખવાનું છે. તો કે સંયુક્ત એટલે ભેગું, તાક્ષર એટલે અક્ષર, સંયુક્તાક્ષર ભેગા અક્ષરો કઈ રીતે કરાય છે એ આપણે શીખવાનું છે. તો આપણે એની વ્યાખ્યા જોઈશું આગળ. જબ કિસી વ્યંજન કા સ્વર હટાકર, જબ કિસી વ્યંજન કા સ્વર હટાકર ઉસે આગે વાલે વ્યંજન સે જોડ દિયા જાતા હે, તો સંયુક્તાક્ષર બનતા હે. જબ કિસી વ્યક્તિ કા સ્વર સોરી જબ કિસી વ્યંજન કા સ્વર હટાકર ઉસે આગે વાલા વ્યંજન સે જોડ દિયા જાતા હે, તો સંયુક્તાક્ષર બનતા હે. શું કીધું? જ્યારે કોઈ એવો વ્યંજનનો સ્વર હોય બરોબર આપણને, અને એને આપણે હટાવી દઈએ બરોબર, અને એના પછીનો જે આગળ વ્યંજન આવતો હોય એને આપણે જોડી દઈએ એટલે સંયુક્તાક્ષર થાય છે. હવે જૈસે કરીને આપણને એ પૂછ બરોબર, બ પ્લસ દ બરોબર, બ એટલે આપણે અ આવે પાછળ તો એ કાઢી નાખવાનો, બ કેવો થઈ જાય અડધો અને દ આખો બરાબર. એટલે આપણે હવે એને બ અને દ ઉપરથી એવો કયું વર્ડ છે તો કે શબ્દ. એવી જ રીતે કંઈક બીજું જોઈએ, ક પ્લસ ટ તો ક કેવો કરી નાખવાનો અડધો અને ટ હારે હારે જોડી દેવાનો ટ. હવે એનો આપણે એવો કયો શબ્દ બને તો કે ડોક્ટર, ટ પ્લસ વ ખોડો તો કેવો થઈ જશે અડધો અને વ બેને જોઈન કરી દેવાના, એવો કયો શબ્દ બન્યો તો કે દેવત્વ. આ બધા આપણને શું આપ્યા ઉદાહરણ. હવે એમાં અક્ષર જોડવા માટેના કંઈક નિયમો છે તો આપણે એ જોઈશું. પહેલું, વર્ણમાલા મેં કુછ અક્ષર ખડી પાઈ વાલે હોતે હે. ખડી પાઈ એટલે કઈ રીતે? જૈસે ખ ગ ખ ચ જ ત થ આદિ. કિસી વ્યંજન કે સાથ જોડતે સમય ઇનકી પાઈ હટા દી જાતી હે બરોબર. પાઈ એટલે આ લીટી બરોબર, બાજુની એ આપણે હટાવી દઈએ એટલે શબ્દ કલપ કેવો થઈ જાય મૂળાક્ષર અડધો થઈ જાય એમ. કિસી વ્યંજન કે સાથ જોડતે સમય ઇનકી પાઈ હટા દી જાતી હે. જૈસે ખ ગ તમે નીચે જોઈ શકો છો, જો ખડી પાઈ હટાવી દીધી એટલે ખ અડધો થઈ ગયો, ગ ની ખડી પાઈ હટાવી એટલે અડધો ગ થઈ ગયો, એવી રીતના બધામાં બરાબર. સંખ્યા અગ્નિ વિઘ્ન સચ્ચા સજ્જન સત્ય તથ્ય. ત્યાર પછી બીજું, કુછ અક્ષરો મેં પાઈ નહીં હોતી. ઘણા એવા અક્ષરો છે ને જેમાં પાઈ ના હોય, જૈસે ક છ ટ ઠ દ ફ ર હ બરાબર. આમાં એકીમાં તમને કે બાજુમાં લીટો પાઈ આપી જ નથી. ઇન્હે જોડતે સમય ઇનકે અર્ધ મૂળાક્ષર કા ઉપયોગ હોતા હે, એટલે કે એના અર્ધા મૂળાક્ષરમાં જૈસે મક્ખન ખટ્ટા તો એમાં જુઓ તમે ડબલ ટ કર્યા છે, ખદર તો એમાં આવી રીતના દ કર્યો છે, અડ્ડા તો ડબલ ડ કર્યો છે બરાબર. એ રીતે ર ઓર હ નીચે બતાએ અનુસાર જોડે જાતે હે, આવી રીતના ચક્ર નીચે રેફમાં ગ્રહ સિદ્ર ટ્રેન રાષ્ટ્ર સમુદ્ર સર્પ આ રીતે બરોબર. સંયુક્તાક્ષર કે કુછ ઉદાહરણ ધ્યાન સે પઢીએ. ક ર બંનેને ભેગો કરીએ એટલે ક્ર થઈ જાય, નીચે રેફ આવી જાય. ક્ર ઉપરથી એવો કયો શબ્દ તો કે ક્રમ. ત્યાર પછી દ પ્લસ દ દ્વ ગદ્દા દા, દ પ્લસ ધ દ્વ શુદ્ધ, દ પ્લસ મ પદ્મ, દ પ્લસ ય ધ્ય પધ્ય, દ પ્લસ વ દ્વાર
આ રીતના સંયુક્તાક્ષરના ઉદાહરણો આપણને આપ્યા છે. ત્યાર પછી છે નુક્તા. હિન્દી મેં અરબી તથા ફારસી કે કઈ શબ્દ આ ગયે હે ઉન શબ્દો મેં પ્રયુક્ત ક ખ ગ જ ફ વર્ણો કે નીચે બિંદુ લગાયે જાતા હે. આપણને ખબર હોય છે જૈસે આમ જો કલમ ખસમ ગમ આઝાદ સફર નીચે બિંદુ લગાવતા હોય છે. ઇસ બિંદુ કો નુક્તા કહેતે હે. નીચે આપણે જે બિંદુ લગાવીએ છીએ એને શું કહેવામાં આવે છે તો કે નુક્તા. એસે શબ્દો કા ઉચ્ચારણ કરતે સમય ગલે પર જોર દિયા જાતા હે. ડ ઓર ઢ જબ શબ્દ કે પ્રારંભ મેં આતે હે તો ઉનકે નીચે નુક્તા નહીં લગતા જૈસે ડોક્ટર ડમરૂ ડલિયા ઢલાન ઢક્કન આદિ. પાછળ જોઈશું હવે આપણે. અનુનાસિક કે તુરંત બાદ મેં આને પર ભી ડ ઓર ઢ કે નીચે ડ ઓર ઢ કે નીચે નુકતા નહીં લગતા જૈસે ડંડા અંડા આદિ. શું કહે છે કે અનુનાસિક ની પછી બાદમાં તરત જે ડ આવે અથવા ઢ આવે તેની નીચે નુકતા નથી લાગતો. इसके अलावा ड और ढ के प्रयोग में नुक्ता लगता है जैसे लड़का पढ़ना आपने नीचे लगाड़ता हो आवा शब्द तमने खबर हो. पांचवू छे विवृत आ. अंग्रेजी भाषा में कई शब्दों को हिंदी में लिखते समय उनका सही उच्चारण बताने के लिए उन पर चंद्राकार आप आई रीतना ऊपर रेफ करता हो चंद्राकार नो का प्रयोग किया जाता है. इसे विवृत आ कहते हैं. विवृत आ का उच्चारण आ और ओ स्वरों के बीच का होता है जैसे जो डॉक्टर ऑफिस बॉल बॉक्स हॉकी आदि. तमने आमा खबर है जैसे आपड़े ऊपर छे ने चंद्राकार એટલે કે આવી રીતના રેફ કરીએ છીએ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે આ રીતનું સંયુક્તાક્ષર. ત્યાર પછી હવે બાળકો આપણે જોઈશું લિંગ પરિવર્તન કે લિંગ પરિવર્તન કેવી રીતના થાય બરાબર. તો સૌથી પહેલા તો લિંગ લિંગ આપણે કેટલી પ્રકારની હોય તો કે બે પુલિંગ ને સ્ત્રીલિંગ. અત્યારે આપણે કોર્સમાં એ બે આવે છે બરાબર. પુલિંગ એટલે શું તો કે પુરુષ જાતિ કો સૂચિત કરને વાલે શબ્દ પુલિંગ કહેલાતે હે. કેવી જાતિને પુરુષ જાતિને બરાબર. અને સ્ત્રીલિંગ તો કે સ્ત્રી જાતિ કો સૂચિત કરને વાલે શબ્દ કો સ્ત્રી જાતિ સ્ત્રીલિંગ કહેતે. એટલે કે જેમાં સ્ત્રી જાતિનો આપણને જાણકારી સમાવેશ કરેલો હોય એને સ્ત્રીલિંગ કહેવાય છે. તેના ઉદાહરણ પણ તમે જોઈ શકો છો કે કુછ પુલિંગ શબ્દ. પુલિંગ શબ્દ લડકા મજદૂર ડાકિયા કિસાન રાજા પહાડ મેદાન ખેત ગાંવ શહેર. હવે આવા બધા કયા છે પુલિંગ શબ્દો. હવે છે સ્ત્રીલિંગ શબ્દો એના ઉદાહરણ તો કે ઔરત નારી મહિલા રાણી મજદૂરીન કોયલ પુસ્તક મેજ આંખ નાક વગેરે બરાબર. આ બધી શું થાય સ્ત્રીલિંગ શબ્દ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે લિંગ પરિચય આવે છે જે આપણે અગાઉના ધોરણમાં પણ ભણી ગયા છીએ. તમને આવડે જ છે બરાબર. આ તો આપણે એક વખત રિવિઝન કર્યું છે તો સરસ રીતે વિડીયોમાંથી બધાએ સમજવું.